હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો? આપણે ગયા લેક્ચરની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ પાર્ટ ટુમાં કેટલાક રૂપાંતર જોયા, કેટલાક પરિવર્તન કેવી રીતે કરવા એ જોયું. આપેલી ટેક્સ્ટ મતલબ કે આપેલા પેરેગ્રાફને સ્ટાર્ટ લાઇક ધીસ કે બિગિન લાઇક ધીસ પ્રમાણે કઈ રીતે ફેરવાય એના એક્ઝામ્પલ્સ કેટલાક જોયા આપણે. અત્યાર સુધીમાં બે વિડીયોઝની અંદર આપણે જેન્ડર ચેન્જ, નંબર ચેન્જ, પર્સન ચેન્જ અને ટેન્સ ચેન્જ, આ ચાર પ્રકારના ચેન્જીસ કેવી રીતે કરી શકાય એના એક્ઝામ્પલ્સ જોયા. આજે આપણે એક બહુ અગત્ય ના ટોપિકને ધ્યાનમાં રાખી અને જે રૂપાંતર કરવાનું હોય છે એના એક્ઝામ્પલ્સ જોવા છે. તમને મિત્રો યાદ હશે કે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શીખેલા છીએ. એક્ટિવ વાક્યને પેસિવ વાક્યમાં કેવી રીતે ફેરવાય એ તમે જાણો છો. પેસિવ વોઇસને એક્ટિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય એ પણ તમે જાણો છો. માત્ર એની હાઇલાઇટ તમને હું ફટાફટ આપી દઉં. એક્ટિવ વોઇસના વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય છે, જ્યારે પેસિવ વોઇસની શરૂઆત કર્મથી થતી હોય છે. એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ છે એ કાળને અનુરૂપ મૂકાતું હોય છે, જ્યારે પેસિવ વોઇસમાં ક્રિયાપદનું રૂપ હંમેશા ભૂતકૃદંત જ મૂકાતું હોય છે, ગમે તે કાળનું વાક્ય હોય. જેમ જેમ કાળ બદલતો જાય એમ એમ સહાયકારક ક્રિયાપદો બદલતા જતા હોય છે, એક્ટિવ વોઇસમાં પણ અને પેસિવ વોઇસમાં પણ. તો આ ચેન્જ ધ ટેક્સ્ટ આજે આપણે જે એક્ઝામ્પલ્સ જોઈએ એ બરાબર સમજવા માટે તમારે એક્ટિવ પેસિવનો જે ટોપિક છે એ બરાબર અભ્યાસ કરવો પડશે પહેલાં. ત્યારબાદ તમને આ એક્ઝામ્પલ્સ સરળતાથી સમજાશે. જોઈએ તમારી સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ્સ આપણે શરૂ કરીએ. વોઇસ ચેન્જ લખેલું દેખાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ ટીચર કોલ્ડ હર. તમે જોઈ શકો છો કે પહેલું જ વાક્ય સાદા ભૂતકાળનું, સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. હી આસ્ક્ડ હર અ ક્વેશ્ચન, શી ડીડ નોટ આન્સર ઇટ, ધ ટીચર પનિશ્ડ હર. અહીંયા ચાર વાક્યોનો બનેલો આ પેરેગ્રાફ, ચારે ચાર વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સના, સાદા ભૂતકાળના છે. હવે સાદા ભૂતકાળના વાક્યને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય એ જો તમને બરાબર યાદ હોય તો આપોઆપ તમે આ રૂપાંતર કરી શકશો. સ્ટાર્ટ લાઇક ધીસમાં શું છે? શી વોઝ કોલ્ડ. મિત્રો, મેં આની પહેલાં પણ તમને કહ્યું છે કે ટેન્સ બદલાવો કે વોઇસ બદલાવો કે જેન્ડર બદલાવો એવી સીધી સૂચના તમને આપવામાં નહીં આવે, તમને સ્ટાર્ટ લાઇક ધીસ કરીને આપવામાં આવશે. હવે અહીંયા શી વોઝ કોલ્ડ એવું શરૂ કરવાનું છે, એનો મતલબ એમ કે તમારે પહેલું જે સેન્ટેન્સ છે એમાં કર્મ જે હર છે એને આગળ મૂકી અને શી મૂકવાનું છે. હવે કર્મને તમે આગળ મૂકો છો એનો મતલબ એવો થાય કે વાક્યને તમે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. એનો મતલબ એવો કે આ આખે આખા પેરેગ્રાફને તમારે વોઇસ બદલીને ફેરવવાનો છે. ઓકે, પેલું વાક્ય તો તમને આપેલું જ છે, શી વોઝ કોલ્ડ બાય ધ ટીચર. તમને ખબર છે પેસિવ વોઇસમાં આપણે પ્રિપોઝિશન બાય મૂકવાનું હોય છે ને એ બધું. હી આસ્ક્ડ હર અ ક્વેશ્ચન, આમાં પણ કર્મ આગળ લઈ લ્યો એટલે શી વોઝ આસ્ક્ડ, સાદો ભૂતકાળ છે, તમારે સહાયકારક વોઝ કે વર મૂકવાના છે. આ પણ તમે એક્ટિવ પેસિવના ટોપિકમાં જોઈ શકશો. શી વોઝ આસ્ક્ડ, આસ્ક્ડ ભૂતકૃદંત છે, હંમેશા ભૂતકૃદંત જ આવે પેસિવ વોઇસમાં. અ ક્વેશ્ચન બાય હિમ, અ ક્વેશ્ચન છે એ બીજું કર્મ છે.
શી ડીડ નોટ આન્સર ઇટ, તેણીએ તેનો જવાબ ન આપ્યો. કોનો જવાબ ન આપ્યો? તેનો. તેનો મતલબ પ્રશ્નનો. તો અહીંયા ઇટ છે એ કર્મ છે અને એ આગળ આવશે, એટલે ઇટ વોઝ નોટ આન્સર્ડ બાય હર. ધ ટીચર પનિશ્ડ હર. હવે એણે જવાબ ના આપ્યો એટલે ટીચરે એને પનિશ કરી. તો અહીંયા ફરીથી હર કર્મ છે, આગળ આવતા શી બની જશે. શી વોઝ પનિશ્ડ બાય ધ ટીચર. બરાબર, તમે જોઈ શકો છો આખે આખા પેરેગ્રાફને આપણે પેસિવ વોઇસમાં ફેરવ્યો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. શી વિલ અરેન્જ અ પાર્ટી ઓન હર બર્થડે. તમે જોઈ શકો છો પહેલું જ વાક્ય, અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, સાદો ભવિષ્યકાળ છે. શી વિલ ઇન્વાઇટ હર ફ્રેન્ડ્સ, બર્થડે પાર્ટી યોજશે, ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરશે. શી વિલ નોટ ઇન્વાઇટ હર નેબર્સ, પણ પડોશીઓને ઇન્વાઇટ નહીં કરે. હર મધર વિલ પ્રિપેર ટેસ્ટી ફૂડ, અને એની મમ્મી છે એ ટેસ્ટી ફૂડ, મસ્ત મજાનું ફૂડ કંઈક બધા માટે બનાવશે. સ્ટાર્ટ લાઈક ધીસમાં શું છે? અ પાર્ટી વિલ બી. હવે અહીંયા અ પાર્ટી આગળ આવી ગયું, મતલબ કર્મ આગળ આવ્યું. કર્મ આગળ આવ્યું મતલબ તમારે પેસિવ કરવાનું છે. ભવિષ્યકાળનું વાક્ય છે, તમને ખબર છે કે શેલ વિલ વાળા વાક્યને જ્યારે પેસિવમાં ફેરવો ત્યારે પાછળ બી મૂકવાનું છે. છતાં પણ તમને એક્ઝેક્ટ આઈડિયા આવે એટલા માટે સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણે વિલ બી સુધી આપેલું જ છે. અ પાર્ટી વિલ બી, હવે ખબર પડી ગઈ છે કે પેસિવ કરવાનું છે એટલે અરેન્જ્ડ. સીધી વાત છે મિત્રો, જોવો જવાબ બરાબર. અ પાર્ટી વિલ બી અરેન્જ્ડ બાય હર ઓન હર બર્થડે. ઓન હર બર્થડે એ વધારાના શબ્દો છે એટલે એ એમનેમ જ રહેશે ત્યાં. હર ફ્રેન્ડ્સ વિલ બી ઇન્વાઇટેડ બાય હર. પ્રશ્નમાં આવું વાક્ય આપેલું છે કે શી વિલ ઇન્વાઇટ હર ફ્રેન્ડ્સ, તો અહીંયા ઇન્વાઇટ કરશે કોને? હર ફ્રેન્ડ્સ. તો હર ફ્રેન્ડ્સ છે એ કર્મ છે, આગળ આવશે. એટલે હર ફ્રેન્ડ્સ વિલ બી, શેલ વિલ વાળા વાક્યમાં પેસિવમાં બી મૂકવાનું. વિલ બી ઇન્વાઇટેડ, ભૂતકૃતાંત હંમેશા આવશે જ, બાય હર. આગળ વાંચો. એવું વાક્ય છે કે શી વિલ નોટ ઇન્વાઇટ હર નેબર્સ, તો આમાં હર નેબર્સ આગળ આવશે. હર નેબર્સ વિલ નોટ બી. મિત્રો, પેસિવ વોઇસમાં આપણે શેલ બી કે વિલ બી મૂકીએ, પણ જો વાક્ય નકાર હોય તો નોટ છે એ તમારે વિલ અને બીની વચ્ચે મૂકી દેવું પડશે. એટલે હર નેબર્સ વિલ નોટ બી ઇન્વાઇટેડ બાય હર. હવે વાક્ય આવું આપેલું છે કે હર મધર વિલ પ્રિપેર ટેસ્ટી ફૂડ, તો હવે પ્રિપેર કરશે, શું કરશે? ટેસ્ટી ફૂડ. તો ટેસ્ટી ફૂડ આગળ આવશે કર્મ. ટેસ્ટી ફૂડ વિલ બી પ્રિપેર્ડ બાય હર મધર. બરાબર, તમે સમજતા હશો. તમને યાદ છે મિત્રો કે પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ વાક્યમાં કયું વાપરવું એ બહુ અગત્યનું છે. સાદા વર્તમાનકાળમાં આપણે એમીઝાર વાપરીએ છીએ, સાદા ભૂતકાળમાં વોઝવર વાપરીએ છીએ, અને સાદા ભવિષ્યમાં શેલ બી કે વિલ બી વાપરીએ છીએ. આ સાદા કાળની વાત થઈ, સિમ્પલ ટેન્સીસની. બરાબર યાદ રાખજો. હવેનું એક્ઝામ્પલ જો. ફર્સ્ટ એક્ઝામ્પલ હતું સિમ્પલ પાસ્ટનું, સાદા ભૂતકાળનું. સેકન્ડ એક્ઝામ્પલ સાદા ભવિષ્યનું, સિમ્પલ ફ્યુચરનું. અને હવેનું એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે સાદો વર્તમાનકાળ છે. જો બરાબર, ધ માસ્ટર કોલ્સ ધ સર્વન્ટ. માલિક છે એ નોકરને બોલાવે છે. કોને બોલાવે છે? નોકરને. નોકર એ કર્મ છે, યાદ રાખજો. હી ગીવ્સ હિમ ધ કીઝ. એને, મતલબ માલિક નોકરને
कीज मतलब चावीओ आपे छे. द सर्वेंट लॉक्स द कबर्ड. सर्वेंट छे ए कबर्ड कबाट ने लॉक करी दे छे चावी थी. ही पुट्स द कीज ऑन द टेबल. अने पछी ए चावीओ ने क्या मूकी दे छे टेबल ऊपर मतलब मास्टरना टेबल ऊपर मालिकना टेबल ऊपर. हवे स्टार्ट लाइक दीस ना शू छे. द सर्वंट इज सर्वेंट आगळ આવી ગયું મતલબ પેસિવ કરવાનું છે. તમારે બરાબર સમજી જવાનું છે સ્ટાર્ટ લાઇક ધીસ ઉપરથી કે તમારે શું કરવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો. કર્મ આગળ આવ્યું મતલબ પેસિવ કરવાનું છે. વર્તમાન કાળનો પેરેગ્રાફ છે એટલે એમી ઇઝ આર તમારે સહાયકારક તરીકે મૂકવાના છે. ઓકે ધ સર્વન્ટ ઇઝ હવે આપણે કરીએ છીએ મજબૂત કૃતંત મૂકો. કોલ્ડ બાય ધ માસ્ટર. આગળ જઈએ. હી ગીવ્સ હિમ ધ કીઝ. તો અહીંયા આપે છે કોને તેને શું કીઝ. તો કીઝ પણ આગળ લઈ શકો હિમ પણ આગળ લઈ શકો પણ આપણે અહીંયા હી આગળ લઈએ. તો હી ઇઝ ગીવન કીઝ બાય હિમ. એક કર્મને જ્યારે આગળ લઈએ ત્યારે બીજું કર્મ ભૂત કૃદંત પછી મૂકવાનું આ આપણે ક્લાસરૂમમાં શીખેલા છીએ. તમારી નોટબુકમાં પણ લખેલું હશે. તો હી આગળ લીધું એટલે કીઝ જે છે ધ કીઝ એ ભૂતકૃદંતની પાછળ રહેશે. હી ઇઝ ગીવન ધ કીઝ બાય હિમ. ધ સર્વન્ટ લોક્સ ધ કબર્ડ એમ છે. તો ધ કબર્ડ આગળ આવશે. યાદ રાખજો મિત્ર કપબોર્ડ એવો ઉચ્ચાર નથી આનો કરવાનો. કબર્ડ. ધ કબર્ડ ઇઝ લોક્ડ. લોકનું ભૂત કૃદંત લોક્ડ બાય ધ સર્વન્ટ. બહુ સરળ છે મિત્રો સમજી શકાય એવું. હી પુટ્સ ધ કીઝ ઓન ધ ટેબલ. અને પછી એ કીઝને ટેબલ ઉપર મૂકે છે. તો કીઝ ધ કીઝ અહીંયા કર્મ છે. આગળ લઈ લો. ધ કીઝ હવે એ બહુવચન છે એટલે આર આવશે. ધ કીઝ આર પુટ ઓન ધ ટેબલ બાય હિમ. અથવા તમે કહી શકો છો ધ કીઝ આર પુટ બાય હિમ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ તમે પાછળ પણ રાખી શકો છો. પુટનું ભૂતકૃદંતનું રૂપ પણ પુટ જ છે. એના ત્રણેય રૂપ સરખા છે. ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ. જો ત્રણેય સિમ્પલ ટેન્સીઝના એક્ઝામ્પલ આપણે જોયા. હવે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે જુઓ. ફોર્થ એક્ઝામ્પલ. મિસ્ટર પારેખ ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર. પેલું વાક્ય વાંચશો ત્યાં જ તમને આઈડિયા આવી જશે કે આ ચાલુ વર્તમાન કાળ આવ્યો. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મિસિસ પારેખ ઇઝ મેકિંગ ટી ઇન ધ કિચન. મિસ્ટર પારેખ ન્યૂઝ પેપર વાંચે છે. મિસિસ પારેખ ચા બનાવે છે. ધ સન ઇઝ વોચિંગ અ મૂવી. દીકરો છે એ એક મૂવી જોવે છે. ધ ડોટર ઇઝ નોટ વોચિંગ ધ મૂવી. પણ દીકરી છે એ મૂવી જોતી નથી. અત્યારે ચાલુ કાળના આ બધા જ વાક્યો છે. હવે મિત્રો તમને યાદ હશે કે કોઈ પણ ચાલુ કાળનું વાક્ય હોય પછી એ ચાલુ વર્તમાન હોય કે ચાલુ ભૂતકાળ હોય તમારે બીઈંગ શબ્દ વાપરવાનો છે. બીનું આઈએનજી વાળું રૂપ. ચાલુ વર્તમાન હોય તો એમ ઇઝ આરની પાછળ બીઈંગ મૂકવાનું છે. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ અથવા તો વરની પાછળ બીઈંગ મૂકવાનું છે. અને ચાલુ ભવિષ્યકાળ હોય તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ શકતું નથી એ આપણે જાણીએ છીએ. ઓકે બિગિન લાઈક ધીસ. અ ન્યૂઝ પેપર ઇઝ બીઈંગ મતલબ પેસિવ વોઇસ કરો કારણ કે ન્યૂઝ પેપર આગળ છે. અને બીઈંગ તમને પેલું વાક્ય હિન્ટ માટે આપી જ દીધું છે કે બીઈંગ આમાં મૂકવાનું હશે. અ ન્યૂઝ પેપર ઇઝ બીઈંગ રેડ બાય મિસ્ટર પારેખ. તમને ખબર છે મિત્રો રીડના ત્રણેય રૂપ સરખા છે. સ્પેલિંગ્સ ત્રણેયની સરખી છે. ઉચ્ચાર અલગ અલગ છે. આરઈએડી 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 પણ ઉચ્ચાર રીડ રેડ રેડ. તો અ ન્યૂઝ પેપર ઇઝ બીઈંગ રેડ બાય મિસ્ટર પારેખ. મિસિસ પારેખ ઇઝ મેકિંગ ટી.
तो टी कर्म छे आगळ आवशे टी इज जोईए जवाब तमारी स्क्रीन पर मिस टी इज बीइंग मेड मेक नो भूत कृदंत मेड टी इज बीइंग मेड बाय मिसेस पारेख इन द किचन इन द किचन आगळ मूकवो होय तो पण मूकी शको छो आ रीते टी इज बीइंग मेड इन द किचन बाय मिसेस पारेख आपेलू वाक्य क्या कहूँ हवे द सन इज वॉचिंग अ मूवी तो मूवी आग आवशे अ मूवी इज बीइंग वॉच्ड बाय द सन अने द डॉटर इज नॉट मूविंग वॉचिंग द मूवी तो अहीं पण द मूवी आग आव्यु द मूवी पण वाक्य नकार छे एटले इज बीइंग नी वच्चे नोट मूकी देवानुं જ્યારે બે સહાયકારક ક્રિયાપદ હોય અને નોટ મૂકવાનું હોય ને તો એને હંમેશા વચ્ચે મૂકવું આપણે આની પહેલાંના એક્ઝામ્પલ્સમાં પણ જોયું કે વિલ નોટ બી એવી જ રીતે અહીંયા ઇઝ નોટ બીંગ વોચ્ડ બાય ધ ડોટર આ ચાલુ કાળનું વાક્ય ચાલુ કાળનો પેરેગ્રાફ એક્ઝામ્પલ નંબર 5 મિત્રો એક્ઝામ્પલ નંબર 5 જે છે એમાં તમને પેસિવ વોઇસનો પેરેગ્રાફ આપેલો છે જે તમે વાંચશો એટલે ખ્યાલ આવી જ જશે પણ તમારે એમાં જે બિગિન લાઈક ધીસ આપેલું છે એ જોશો તો ખ્યાલ આવી જશે કે તમારે એક્ટિવ વોઇસ બનાવવાનો છે એટલે અહીંયા હવે પેસિવ વોઇસનું એક્ટિવ વોઇસમાં રૂપાંતર તમારે કરવાનું રહેશે પણ એ પહેલાં મિત્રો એક વસ્તુ તમને હું યાદ કરાવી દઉં કે આપણે સાદા કાર્ડ અને ચાલુ કાર્ડના એક્ઝામ્પલ્સ તો જોયા પૂર્ણ કાર્ડને પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય તો કઈ રીતે તમને યાદ હશે જ હેવ કે હેઝવાળું હોય વાક્ય મતલબ પૂર્ણ વર્તમાન કાળ હોય તો પેસિવ કરતી વખતે હેવ બીન કે હેઝ બીન મૂકવાનું છે પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન મૂકવાનું છે અને પૂર્ણ ભવિષ્ય હોય તો શેલ હેવ બીન કે વિલ હેવ બીન મૂકવાનું છે ઇન શોર્ટ ચાલુ કાળમાં તમારે બીઈંગ મૂકવાનું છે એવી જ રીતે પૂર્ણ કાળમાં બીન મૂકવાનું છે આ બરાબર નોટબુકમાં વાંચજો ઓકે પાંચમો એક્ઝામ્પલ્સ જે છે એ આપણે જોઈએ યસ્ટરડે અ શોપિંગ મોલ વોઝ વિઝિટેડ બાય મી વિથ માય પેરેન્ટ્સ તમે વાંચો ત્યાં જ તમને આઈડિયા આવી જશે કે આ પેસિવ વોઇસ છે વોઝ વિઝિટેડ આવ્યું એનો મતલબ એમ કે આ સાદા ભૂતકાળના વાક્યો છે સમ ડ્રાય ફ્રૂટ્સ વર બોટ બાય માય મધર મારી માતા દ્વારા કેટલાક ડ્રાય ફ્રૂટ્સ ખરીદવામાં આવ્યા ડ્રાય ફ્રૂટ એટલે તમને ખબર છે કાજુ બદામ પિસ્તા વગેરે જે વસ્તુઓ છે એ બધી એનીથિંગ વોઝ નોટ પરચેસ્ડ બાય માય ફાધર પપ્પા દ્વારા પિતાજી દ્વારા કંઈ ખરીદવામાં ના આવ્યું ધ બિલ વોઝ પેઇડ બાય હિમ પણ બિલ એના દ્વારા ચૂકવવામાં આવ્યું મોટે ભાગે દરેક ઘરમાં આ સિસ્ટમ હોય કે પપ્પા ભેગા હોય એને તો કંઈ ખરીદવાનું સામાન્ય રીતે હોતું નથી પણ છેલ્લું કામ એને જ કરવાનું હોય છે એટલે ધ બિલ વોઝ પેઇડ બાય હિમ હવે બિગિન લાઈક ધીસ યસ્ટરડે આઈ વિઝિટેડ આઈ વિઝિટેડ આવ્યું મતલબ વાક્યમાં કરતા આગળ આવી ગયો હવે કરતા આગળ આવી ગયો મતલબ વાક્ય એક્ટિવ બની ગયું તો એક્ટિવ વોઇસ કરો યસ્ટરડે આઈ વિઝિટેડ અ શોપિંગ મોલ જોઈએ સ્ક્રીન ઉપર જવા યસ્ટરડે આઈ વિઝિટેડ અ શોપિંગ મોલ વિથ માય પેરેન્ટ્સ શોપિંગ મોલ પાછળ જતું રહ્યું કારણ કે વાક્ય એક્ટિવ વોઇસનું બની ગયું માય મધર બોટ સમ ડ્રાય ફ્રૂટ્સ આપેલું વાક્ય કંઈક આવું હતું સમ ડ્રાય ફ્રૂટ્સ વર બોટ બાય માય મધર પણ અહીંયા એક્ટિવ કરવાનું છે એટલે માય મધર બોટ સમ ડ્રાય ફ્રૂટ્સ મિત્રો યાદ રાખજો પેસિવ વોઇસમાં સાદા ભૂતકાળમાં વોઝ કે વર સહાયકારક ક્રિયાપદ આવશે પણ એક્ટિવ વોઇસમાં વોઝ કે વર સાદા કાળમાં નહીં આવે એટલે માય મધર બોટ સમ ડ્રાય ફ્રૂટ્સ
माई फाधर डीड नॉट परचेज एनीथिंग, वाक्य सादा भूतकाळनो पण नकार छे, अने नकार छे एटला माटे तमारे डीड मूकवू पड़े, ए तमने याद हशे। तो डीड नॉट परचेज एनीथिंग, ही पेड ध बिल, तेणे बिल चूकव्यो, करता ही आगळ, ध बिल कर्म पाछळ। तो मित्रों आज छेल्लो पेरेग्राफ छे एमां पण आपणे वॉइस ज बदलाव्यो छे, पण पेसिव वॉइसनुं एक्टिव वॉइसमां रूपांतर कर्युं। तो आ रीते चेन्ज ध टेक्स्टनो जे प्रश्न छे एमां अलग अलग प्रकारना कोई पण बे फकरा तमने पूछवामां आवशे। चार मार्क्सनो आ प्रश्न होय छे एटले अगत्यनो प्रश्न छे। आना माटे टेन्सीस पण बराबर वाँची लेवाना, एक्टिव पेसिव पण बराबर वाँची लेवानुं छे, आ खास ध्यान राखजो। ओके फ्रेंड्स, बराबर अभ्यास करजो, स्टे सेफ, गुड बाय।